સૌરાષ્ટ્રભરમાં ઘણા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કપાસ મગફળી જેવા મુખ્ય પાકોને તિલાંજલિ આપીને બાગાયતી ખેતી કરતા થયા છે ત્યારે ધોરાજી પંથકમાં ગૌશાળાની ગાયોના ઘાસચારાની સાથે નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે ગ્રામજનો ભાડા પાટાની એક એકર જમીનમાં ડ્રપ ઇરિગેશન પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી છે ત્યારે આ ડ્રેગન ફ્રૂટ બજારમાં રૂપિયા 200-300ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું એક એકર જેવી જગ્યાની અંદર આ ડ્રેગન ફ્રૂટનું મેં વાવેતર કરેલું છે આ વાવેતર 8x4ની જગ્યામાં છે એક છોડથી બીજા છોડનું અંતર 8x12નું છે તો 8x12ની અંદર એક પોલની ફરતે એના 4 રોપા વાવવામાં આવે છે અને એક પોલનો અંદાજિત 1000 રૂપિયા જેવો ખર્ચો થાય છે એક વીઘાની અંદર 1 લાખ રૂપિયા જેવી એની ખર્ચાની કોસ્ટ થાય છે અને 2 વર્ષે એનું ઉત્પાદન મને મળતું થયું છે ઉત્પાદન ખૂબ જ સારું થાય છે અને અહીંયા બેઠા અમને આનો 1 કિલાનો ભાવ અંદાજિત 300 રૂપિયા જેવો ભાવ મળે છે એક પીસ 80-100 રૂપિયાના ભાવે વેચાય છે એટલે ખૂબ જ સારું એનું ઉત્પાદન થાય છે એનું વળતર પણ ખૂબ સારું છે અને 1 કિલા જેવું જે ઉત્પાદન છે એમાં 50-100 રૂપિયા જેવો અંદાજિત ખર્ચો આવે છે તો ઉત્પાદન પણ સારું થાય છે અને એનો ભાવ પણ સારો મળે છે અને આ જે લાલ ડ્રેગન ફ્રૂટ છે તો લાલ ડ્રેગન ફ્રૂટ છે એ લોહીને સુધારવા માટે દવાની અંદર કામ આવે છે કબજિયાતના કામ આવે છે કેન્સર જેવી બીમારીઓમાં પણ ખૂબ જ ઉપયોગી છે અને બીજા ઘણા બધા જે રોગો છે એની અંદર એ ઉપયોગી બને છે રક્તકણ જે છે એને બનાવવા માટે કાઉન્ટ હોય તો એનો વધારો કરવા માટે તો આ રીતે આ ડ્રેગન ફ્રૂટનો ખૂબ સારો ઉપયોગ થાય છે બજારની અંદર પણ હવે અત્યારે ડ્રેગન ફ્રૂટ આપણા વિસ્તારમાં મળતા થઈ ગયા છે એટલે ખૂબ જ સારું એનું ઉત્પાદન થાય છે અને એની વળતર પણ ખૂબ જ અમને સારી મળે છે આ ડ્રેગન ફ્રૂટ જે છે એ ઓર્ગેનિક પદ્ધતિથી અમે બનાવ્યું છે ટપક પદ્ધતિથી એની સિંચાઈ કરીએ છીએ અને અમારી પાસે ઘણી બધી ગાયો છે 25 જેવી ગાયો છે તો ગાયનું ગૌમૂત્ર છાણ અને જે ઓર્ગેનિક પદ્ધતિથી જે દવાઓ બનાવવામાં આવે છે આકડો છે લીમડો છે ગૌમૂત્ર છે તોફાનું પાણી છે ગોળ છે દેશી એટલે આ બધી વસ્તુમાંથી જે ઓર્ગેનિક જે અમે દવા બનાવીએ છીએ અને એ દવાનો અને અમુક અંતરે છંટકાવ કરવામાં આવે છે અને પાણી ભેગી પણ આ જે દવા છે પંચગવ્યો જે છે એ પાણી ભેગું પણ અમે પાઈએ છીએ અને 2 છોડ જે છે 2 છોડ વચ્ચેનું અંતર 8x12નું છે તો વચ્ચેનો જે ભાગ છે એમાં ગાયોનો ઘાસચારો પણ ખૂબ જ સારો એવો થાય છે અને 2 છોડ વચ્ચે અમે શાકભાજીનું પણ ઓર્ગેનિક શાકભાજીનું પણ ઉત્પાદન કરીએ છીએ દરેક પ્રકારનું શાકભાજી 2 છોડની વચ્ચેના ભાગમાં વાવેતર કરીએ તો ખૂબ સારું એનું પણ ઉત્પાદન થાય છે